नमस्कार विद्यार्थी मित्रों, आप सबने आवकार छूँ। केम छो बदा मजा में? हसता रहो, उत्साह साथ काम करता रहो। आ वीडियो में इंग्लिश ग्रामर जेमा आपणे चालू भूतकाल जोवानो छे, जेने आपणे अंग्रेजी में द पास्ट कंटीन्यूअस टेन्स तरीके आपणे ओळखीए छीए। जेनी आपणे वात करीए कि जे भूतकाळ में जे क्रिया के घटना अमुक समय चालू होती तेवुं दर्शाववुं होय त्यारे आपणे शुं दर्शावीए छीए? तो कि चालू भूतकाळनो प्रयोग दर्शावता होय छे। गई काले हूँ क्रिकेट रमी रह्यो हतो, तो कि क्यारे? तो कि ज्यारे मारा पिताजी आव्या त्यारे। तो एक वाक्य होय ए सादा भूतकाळमां होय छे अने त्यारे एक क्रिया चालू होती तेवुं दर्शाववामां आवे छे। वी वेर प्लेइंग क्रिकेट वेन माय फाधर केम। तो आ रीते आपणे वाक्य बनावता होय छे, पण अहींया तमारी माटे खूब सरळ ग्रामरनी अंदर मूकवामां आवे छे, માત્ર વાક્ય મૂકવામાં આવે છે જ્યાં આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરતા હોય છે। તો ફરી આપણે યાદ લઈ લઈએ કે ભૂતકાળમાં અમુક સમયે ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરતા હોય છે। તો આપણે ખબર છે ક્રિયા ચાલુ દર્શાવવા માટે ક્રિયાપદને આઈએનજી લખવું પડતું હોય છે। ચાલુ ભૂતકાળની અંદર ટુમીના રૂપની વાત કરીએ તો વોઝ અને વેર એક વચનમાં વોઝ અને બહુવચનમાં વેર મૂકવામાં આવે છે। અહીં આપણે જોઈએ આઈ વોઝ રાઇટિંગ, વી વેર રાઇટિંગ, યુ વેર રાઇટિંગ, યુ વેર રાઇટિંગ, હી સી ઇટ વોઝ રાઇટિંગ, ધે વેર રાઇટિંગ। અહીં આપણે જોઈએ કોઈ પણ નામ હોય, કલ્લુ હોય, કનુ હોય, મનુ હોય કે એક્સ વાય ઝેડ, છગન, મગન, તો એક હોય ત્યારે વોઝ અને ક્રિયાપદ આઈએનજીવાળું રૂપ। બહુવચન ત્રીજો પુરુષ લે તો ધે વેર રાઇટિંગ, અને બે નામ સાથે હોય તો કનુ એન્ડ મનુ વેર રાઇટિંગ। આ રીતે આપણે મૂકતા હોય છે આઈએનજીના જે નિયમો છે આપણે ચાલુ વર્તમાનકાળમાં જોયા, તે જ રીતે કે સામાન્ય રીતે ક્રિયાપદના છેડે ઈ આવેલો હોય તો ઈને દૂર કરવો એટલે કે લોપ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને આઈએનજી લખવામાં આવતું હોય છે। સ્વર પ્લસ વ્યંજન હોય એટલે કે ક્રિયાપદમાં એક જ સ્વર હોય અને તેની પછી જો વ્યંજન આવતો હોય છેડા પર તો એ વ્યંજનને બેવડાવવામાં આવે છે અને ત્યારબાદ આઈએનજી મૂકવામાં આવતું હોય છે। તો આ છે આઈએનજી માટેના નિયમો। હવે આપણે વાક્યરચનાની વાત કરીએ મિત્રો, તો વાક્યરચના પણ ખૂબ સરળ છે। કરતા વત્તા વોઝ કે વેર ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ જેને આપણે વર્તમાન કૃદન કહીએ છીએ, કર્મ અને અન્ય શબ્દ। આ વિધાન વાક્યને આપણે નકાર બનાવવું છે તો આપણે શું કરવાનું છે? ટુ બીના રૂપ વોઝ કે વેર પછી નોટ મૂકવામાં આવે છે, તો કરતા વોઝ કે વેર નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ। હવે વિધાન વાક્ય છે એને આપણે પ્રશ્નવાક્યમાં ફેરવવું છે ઉલટ પ્રશ્નની અંદર, તો ટુ બીના રૂપ વોઝ કે વેરને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે, ત્યારબાદ કરતા મૂકવામાં આવે છે। તો વાક્યરચના છે વોઝ વેર કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ। આ કાળને ઓળખવા માટે ભૂતકાળના જે સમયદર્શક શબ્દ વપરાય છે, યસ્ટરડે છે, લાસ્ટ વીક છે, લાસ્ટ મંથ છે, આવા આપણે જે શબ્દો છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે અહીં આપણે એક ઉદાહરણ જોઈએ તો ધે વેર વિનિંગ ધ મેચ, તો એ લોકો મેચ જીતી ગયા હતા, એ સમયે ક્રિયા ચાલુ હતી। આ વાક્યને નકાર બનાવવું છે તો ધે વેર નોટ વિનિંગ ધ મેચ, અને પ્રશ્ન બનાવવું છે તો વેરને આપણે શરૂઆતમાં લઈએ તો વેર ધે વિનિંગ ધ મેચ। તો આ રીતે જો આપણે વાક્યરચના અને નિયમો સરળતાથી જો યાદ રાખીએ તો આપણી માટે કાળ છે એ ખૂબ સરળ થઈ જતા હોય। કોઈ પણ કાળને યાદ રાખવા માટે તેની વાક્યરચના છે મિત્રો યાદ રાખવી ખૂબ જરૂરી છે, અને વાક્યરચના યાદ રહેશે તો તમને કાળ છે સરળતાથી આવડશે। બસ હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરો। જય હિન્દ।